આજે નહીં આવતીકાલે યોજાઈ શકે છે નવા પ્રધાનમંડળની શપથવિધિ. રાજભવન ખાતેથી આજની શપથવિધિના પોસ્ટર્સ હટાવાયા. અંતિમ સમયે ફેરફાર. નો રિપીટેશન થિયરીથી થઈ શકે છે કેબિનેટનું ગઠન. પ્રધાનમંડળમાં અનેક મોટા માથાઓના કપાઈ શકે છે પત્તા. પ્રધાનમંડળમાં મોટા પાયે ફેરફારની શક્યતા. ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની અંતિમ યાદી તૈયાર હોવાનો સૂત્રનો દાવો. છેલ્લી ઘડીના કોઈ પણ ફેરફાર યાદીમાં થાય તેવી શક્યતા નહીં. રૂપાણી કેબિનેટના બધા જ પ્રધાનોને વિજય રૂપાણી સાથે કરી મુલાકાત. નો રિપીટ થિયરીને લઈને નારાજ હોવાની પણ ચર્ચા. વિસ્તરણ પહેલા દિગ્ગજ પ્રધાનોની ઓફિસ કરાવાઈ ખાલી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાસણ આહિર, ઈશ્વર પરમારની સ્વર્ણિમ સંકુલ ખાતેની ઓફિસ કરાવાઈ ખાલી. અનેક તર્ક વિતર્ક. પ્રધાનમંડળ પહેલા સીએમઓમાં ઉચ્ચ અધિકારીઓમાં મોટા ફેરફાર. અશ્વિની કુમારના સ્થાને અવંતિકાસિંહ બન્યા સીએમના નવા સેક્રેટરી, તો પંકજ જોશી નવા અધિક મુખ્ય સચિવ. પ્રજાને અગવડ ન પડે તે માટે સીએમ પટેલે લીધો પ્રજાલક્ષી નિર્ણય. પોતાના કાફલાથી સામાન્ય લોકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની પોલીસને આપી સૂચના. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભાદર નદી અને ઓઝત નદીમાં પૂર. કેડ પંથકના ગામો બેટમાં તબદીલ, તો જામનગરનો સાસોઈ ડેમ, ગીર સોમનાથનો હિરણ બે ડેમ ઓવરફ્લો.